મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરવામાં આવે. વિરોધ પક્ષના નેતાને બદલવાનો વિજય વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે. વિપક્ષના નેતાને બદલવાનો વિવાદ 33 કોર્પોરેટરની સહી ઝુંબેશમાં વિવાદ સર્જાયો છે. આપને જણાવી દઈએ કે દબાણ ઉભું કરી સહી લેવાનો કોર્પોરેટરનો આરોપ છે. કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે કે કોળા કાગળ પર સહી લેવાનો કોર્પોરેટરનો આરોપ છે અને 3 વોર્ડની મહિલા કોર્પોરેટરે સહીઓ પાછી ખેંચી લીધી છે. આપને જણાવી દઈએ કે જે આ વિવાદ છે તે વિપક્ષના નેતાને બદલવાનો વિવાદ છે અને આ વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. 33 કોર્પોરેટરની સહી ઝુંબેશમાં આ વિવાદ થયો છે. આપને જણાવી દઈએ કે 33 કોર્પોરેટરની જે સહીનો જે મામલો છે તેને લઈને આ વિવાદ સર્જાયો છે. દબાણ ઉભું કરીને સહી લેવાનો આક્ષેપ પણ કોર્પોરેટર દ્વારા લગાવવામાં આવ્યો છે. કોરા કાગળ પર સહી લેવાનો પણ આક્ષેપ લગાડવામાં આવ્યો છે. 3 વોર્ડની મહિલા કોર્પોરેટરે સહીઓ પાછી ખેંચી લીધી છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં વિપક્ષના નેતાને બદલવાનો જે વિવાદ છે ચરમસીમાએ પહોંચી ગયો છે. કોર્પોરેટર દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે તે લોકો પણ કોર્પોરેટર દ્વારા જે કહી શકાય કે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સહીની જે ઝુંબેશ હતી તેને લઈને જે વિવાદ સર્જાયો છે. કોરા કાગળ પર સહી લેવાનો કોર્પોરેટર દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે. 3 વોર્ડની મહિલા કોર્પોરેટરે સહીઓ પાછી ખેંચી છે. વિપક્ષના નેતા બદલવાનો જે વિવાદ છે તેને લઈને 33 કોર્પોરેટરની સહી ઝુંબેશમાં વિવાદ થયો હતો. ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા રીમા. રીમા જણાવશો અપડેટ. ખાસ તો જો વાત કરવામાં આવે કે 17મી તારીખના રોજ જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ સત્ર ચાલતું હતું અને તે દરમિયાન કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ જ્યારે અમદાવાદ મહાતરફી દરમિયાન બજેટ સત્ર છોડીને 33 જેટલા જે કાઉન્સિલરો છે તે રાજીવ સાતવને મળવા પહોંચ્યા હતા વિપક્ષ નેતા બદલવાની માંગ કરવા. પરંતુ તે જ સમયે રાજીવ સાતવ દ્વારા તમામે તમામ કાઉન્સિલરને ઝાટકણી કાઢવામાં આવી હતી અને તેને લઈને બાદમાં જે હવે નવો વિવાદ સામે આવ્યો છે કે તેમાં 5 જેટલા મહિલા કાઉન્સિલરો છે તેઓની ઉપર દબાણ કરવામાં આવ્યું હતું કે તેઓ આ વિપક્ષ નેતા બદલવાની માંગમાં જોડાય અને તે જ મામલે અત્યારે આ 5 મહિલાઓ છે તે અન્ય કાઉન્સિલરનું નામ લઈને કહી રહી છે કે વિપક્ષ નેતા બદલવા માટેની જે માંગ કરવામાં આવી હતી તેના માટે તેમના ઉપર દબાણ ઉભું કરવામાં આવ્યું હતું અન્ય સિનિયર કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા. એટલે કોંગ્રેસમાં જે આંતરિક વિવાદ છે તે હવે વધુ ને વધુ જોર પકડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સાથે બીજી મહત્વની બાબત એ છે કે જયારે હવે 33 મહિનાઓ બાકી છે કોર્પોરેશનની ચૂંટણીને લઈને ત્યારે આવી પરિસ્થિતિમાં જો વિપક્ષના નેતા બદલવામાં આવે તો તેનું પકડ મહાનગરપાલિકા ઉપર કેવી રીતે બની શકશે તે પણ એક ખૂબ જ મોટો પ્રશ્ન છે. એટલે તેને લઈને હજી સુધી પણ સિનિયર નેતાઓ દ્વારા કોઈ ડિસિઝન નથી લેવામાં આવ્યું. જી આભાર માહિતી માટે રીમા. અમદાવાદમાં વિપક્ષના નેતા બદલવાને લઈને જે વિવાદ સર્જાયો છે તેમાં 33 કોર્પોરેટરની સહી ઝુંબેશમાં વિવાદ સર્જાયો. દબાણ ઉભું કરીને સહી લેવાનો કોર્પોરેટરો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે. કોરા કાગળ પર સહી લેવાનો કોર્પોરેટરોનો આરોપ છે. આપને જણાવી દઈએ કે 3 વોર્ડની મહિલા કોર્પોરેટરે સહી પાછી ખેંચી છે.